નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાણાર્ચના વાસુદેવની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 ના વિષય હિન્દી જેમાં આપણે પાઠ 2 નો સેમેસ્ટર 2 આ દિવાળી પછી જે સેમેસ્ટર 2 છે એ આપણે જોવાનું છે. હવે તમારા બધા પાસે આ બુક તો છે જ તે, તો એ બુકમાં તમારે સૌથી પહેલા કઈ રીતે લખવાનું છે અને શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ. એમાં પાઠ છે પહેલો, નહીં રાહે, બરાબર. તો સૌથી પહેલા આપણે જે આ વાક્ય છે એ આપણે વાંચી અને તમારે બુકમાં લખવાના છે. પાકી બુક જે આપણે બનાવી છે એમાં આપણા વાક્ય લખવાના છે. તો એમાં ચિત્ર જોઈને આપણે કરવાનું છે. એમાં પહેલું છે પતંગ, પતંગનું ચિત્ર છે, નીચે લખેલું છે પતંગ, બરાબર. હવે આપણી પાસે સ્વા નથી. જો તમારી પાસે કોઈ પાસે સ્વા હોય તો તમારે એ સ્વામાં કઈ રીતે લખવાનું છે એ હું તમને શીખવાડીશ. સૌથી પહેલા આપણા શબ્દ જોઈ લો. તો પહેલું છે પતંગ, પછી તોતા, મોર, ઘોડા, હાથી, ઘર, રથ, મોટર, પેડ, પપીતા, ટમાટર, ડમરું, ઠઠેરા, છાતા, સીડી, સપેરા, થન, યજ્ઞ, ધનુષ, ક્ષત્રિય અને ઋષિ. હવે આ બધા નામ છે તમારે શેમાં લખવાના છે? પાકી બુકમાં, બરાબર. સાવ ઈઝી છે અને મારે બોલતા જાજો એટલે તમને વાંચવાની પણ પ્રેક્ટિસ થઈ જશે, બરાબર. હવે આ થઈ ગયું તમારે આ પાકી બુકમાં લખવાનું છે. પછી આમાં શું કરવાનું છે? તો આ તમારે આ બુકમાં પણ લખવાનું છે. તો હવે હિન્દી લખવામાં આપણે ખાસ આમાં ધ્યાન રાખવાનું છે. હવે હિન્દીમાં તમને જ્યારે આ રીતના બે લીટી આપેલી હોય ત્યારે કઈ રીતે લખવું? તો કે પે ઉપરની અને નીચેની બે લીટીને અક્ષર છે એ અડી જવું જોઈએ, બરાબર. તો અહીંયા તમને અક્ષર આપેલા છે એ જ અક્ષર તમારે જોઈને નીચેની લીટીમાં લખવાના છે. કઈ લીટીમાં? આ લીટીમાં, બરાબર. તમારે અહીંયા લખવાના છે. મેં અહીંયા તમને થોડાક લખીને તમને બતાવું છું કે કઈ રીતે લખાય. તો પહેલો અક્ષર કયો છે? ગ. હવે ગ આપણે એવી રીતે લખવાનું છે કે ઉપરની અને નીચેની બે લીટીને અડી જાઓ. જો અડી ગયો છે બે લીટીને, અહીંયાથી ચાલુ કરવાનું છે, નીચે અડાવી દેવાનું છે, બરાબર. પછી બીજો અક્ષર છે મ. તો એમાં પણ સેમ જ રીતે કે ઉપર અને નીચેની બે લીટીને અડી જાઓ જોઈએ. મ થઈ ગયો મ. પછી છે નગારાનો ન. ઉપર અને નીચેની લીટીને અક્ષર છે એ અડેલો હોવો જોઈએ. પછી છે ર. તો ર આપણે કઈ રીતે કરશું? આવી રીતે, બરાબર. એટલે આમાં તમારા બધા અક્ષર લખવાના છે. નીચે જે બે લીટી છે એમાં ત્રણે ત્રણ લીટીમાં ઉપરથી જોઈને અક્ષર લખવાના છે. પણ અક્ષર કેવી રીતે કરવાનો? ઉપર અને નીચેની લીટીને અડેલો હોવો જોઈએ. જો દાખલા તરીકે સ છે તો બરાબર સ પણ ઉપરની અને નીચેની લીટીને અડેલો હોવો જોઈએ. પછી ધ, ધજાનો ધ છે તો એમાં પણ સેમ ઈ જ રીતે કરવાનું છે કે ઉપર અને નીચેની લીટીને અક્ષર છે એ અડેલો હોવો જોઈએ, બરાબર. આ ત્રણ લીટી પણ તમારે એ જ રીતે જોઈ જોઈ કરવાનું છે. પેલું પેજ થઈ ગયું તમારે કમ્પ્લીટ. હવે બીજું પેજ જુઓ. પછી પેજ નંબર 2 જુઓ. એમાં કઈ રીતે કરવાનું છે? તો કે પેજ નંબર 2 માં છે ને તમને ગુજરાતી લખેલું છે પેલા અને બાજુમાં હિન્દીમાં લખેલું છે. તો એને એ પાછું છે એ જોઈને અહીંયા લખવાનું છે. કયું લખવાનું? જો તો સૂચના આપેલી છે વાંચો કે ગુજરાતી ઓર હિન્દી વર્ણ કો સમજીએ, બોલકર પઢીએ ઓર લિખીએ. એટલે તમારે હારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. હવે અહીંયા તમને ગુજરાતી આપેલું છે, હિન્દી આપેલું છે, બરાબર. એ જ રીતે તમારે અહીંયા ગુજરાતી અને હિન્દી બે લીટીમાં અહીંયા ત્રણે ત્રણ ખાનામાં કરવાનું છે તમારે આખું, બરાબર. હવે આ તો સાવ ઈઝી છે એટલે એ પણ તમને આવશે. ત્યાર પછી પાછા અહીંયા આ રીતે શબ્દ આપેલા છે તો આપણે શબ્દનું ગુજરાતી જોઈ લઈએ. આવા જો તીકલી એટલે કે પતંગલી. પછી છે મછલી, મછલી એટલે કે માછલી. પછી છે બકરી, તો બકરીનું બકરી. કમળ તો કમળ. તરાજુ એટલે કે તાજુ. ગમલા એટલે કે કુંડુ. નળ એટલે કે નળ. જુહા એટલે ઉંદર. બેલ એટલે બળદ. ઉલ્લુ એટલે ઘુવડ. ફાલુ એટલે રીંછ. ખરગોશ એટલે સસલું. બંદર એટલે વાંદરો. કૌવા એટલે કાગડો. કેળા એટલે કેળું. સેબ એટલે સફરજન. અનાર એટલે દાડમ. ફૂલગોબી એટલે ગુલાબર. ભીંડી એટલે ભીંડો. લૌકી એટલે દૂધી. ઇમલી એટલે કે આંબલી. ત્યાર પછી નીચે ચોથી લઈ.
ઓખલી એટલે કે ખાણી દસ્તો જે આપણે રસોઈમાં મમ્મી છે એ વાપરે છે ઓખલી એટલે ખાણી દસ્તો પછી ઊન છે એટલે કે ઊનનો દડો છે પછી ગાજર એટલે કે ગાજર ત્રિશુળ એટલે ત્રિશુળ ચાંદ એટલે કે ચાંદામાં મૂળી એટલે મૂળા અને ચમચ એટલે કે ચમચી ત્યાર આપણે જે હવે આ પણ તમારે બાકી બુકમાં લખી લેવાના છે ત્યાર પછી પેજ નંબર 3 ઉપર જુઓ તો 3 માં અહીંયા જે શબ્દ આપેલા છે જહાજ એટલે કે જહાજ અથવા તો સ્ટીમર આમ એટલે કેરી નાક એટલે નાક હર હર એટલે હર રેડ એટલે કઈ ગુલાબ એટલે ગુલાબ ફૂલ અને દરજી એટલે દરજી હવે સેમ પાછું અહીંયા આવીને જ આવશે હવે આમાં તમારે શું કરવાનું છે કે તમને જો ટપકા આપેલા છે જે ટપકા આપેલા છે ને એના ઉપર તમારે પેન્સિલ ફેરવી અને આખી લાઈન છે એ પૂરી કરવાની છે તમને આમ આપેલું છે બરાબર પછી જે આ ક છે ને એ આખો આમ ટપકા ટપકા વાળો કરેલો છે હવે તમને આ રીતે આપેલું છે એમાં તમારે શું કરવાનું છે તો કે આખી લાઈન જોડી અને તમારે જે છે એ આખો શબ્દ છે એ પૂરો કરવાનો છે થઈ ગયું આ સંપ્રકા છે એ જોડી નાખવાના છે અહીંયા નીચે જોઈ જોઈને પેલા ટપકા જોડી અને પછી નીચે છે એ રીતે લખવાનું છે તો નીચે કેમ લખવાનું છે તો આપણે અહીંયા જે લખ્યું છે એ નીચે ને ઉપરની લીટીને શબ્દ છે એ અડેલો હોવો જોઈએ પેલા ટપકા જોડવાના છે ટપકા જોડાઈ છે પછી આ રીતે બે લીટીને અડેલો શબ્દ લખવાનો છે બે લાઈનમાં બરાબર ત્યાર પછી નીચે જુઓ તો નીચે પણ સેમ એ જ રીતે કરવાનું છે બે શબ્દ છે અહીંયા તમારે વર્ણ છે અંકકો છે એ તમારે અહીંયા લખવાનું છે બરાબર પછી તમને એક સરસ મજાનું આપેલું છે કે વિના પંખે ઉડી જતી વાત ગળે મે ડો ખીચો તો ઉપર ચડ જાતી રહે હાથ મે છોર તો તમને જો ઉખાણ આપેલું છે કે એનું નામ શું છે તો સામે ચિત્ર પણ આપેલું છે તો એનું નામ શું છે પતંગ બરાબર પ્રાય છે એ જો ઓલું છે એક પણ તમારે ઓમાં પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે બરાબર જે એક તમને ઉદાહરણ આપ્યું છે એ પણ તમે પાઠ્યપુસ્તકમાં લખી નાખજો તો હવે 1 થી 3 પેજ તમારે પાઠ્યપુસ્તકમાં તમારે ખાલી જે આ શબ્દ છે એ જ લખવાના છે બાકી બધું તમારે આ તમારી બુકમાં ટેક્સ્ટ બુક છે જે ચોપડી એમાં તમારે લખવાનું છે બરાબર ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ